નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. હવે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા અરવલ્લી શિક્ષણ જ્યોત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા અરવલ્લી શિક્ષણ જ્યોત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. હાલ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે, પરંતુ શૈક્ષણિક કાર્યાલય બંધ નથી. તે અંતર્ગત સમગ્ર ગુજરાત તથા દેશમાં વિદ્યાર્થીઓ જુદા જુદા માધ્યમથી ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારે દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ કાર્ય કરે છે. તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર હસ્તે અરવલ્લી શિક્ષણ જ્યોતના નામે શિક્ષણમાં અતિ ઉપયોગી ધોરણ 9-12 સુધીના વિદ્યાર્થીઓનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહે તે હેતુથી એપ્લિકેશન ખુલ્લી મૂકવામાં આવી અને જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી તેમના માટે સ્ટડી મટીરિયલ્સ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ અરવલ્લી જિલ્લાની શૈક્ષણિક કસોટીઓ, અરવલ્લી જિલ્લાનું સાહિત્ય શિષ્યવૃત્તિ અંગેની ઉપયોગી ફાઇલ, અગત્યના પરિપત્રો, અગત્યની વેબસાઇટ વગેરે જોવા મળશે એમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. નમન પંડ્યા, જેડએસ ટીવી, અરવલ્લી.